કુંભ રાશિનું સાપ્તાહિક રાશિફળ મોહનગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી. કુંભ રાશિના જાતકો માટે સાપ્તાહિક રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળ ના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળ રાશિફળ થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળ નું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આવો જોઈએ તમારા ઓગસ્ટ મહિનાનું સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે. જાણો આપનું ઓગસ્ટ મહિનાનું સાપ્તાહિક રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકૂળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો. આવો જાણીએ કુંભ રાશિનું સાપ્તાહિક રાશિફળ. કુંભ રાશિ, જો તમે નિયમિતપણે દોડતા હો તો સખત સ્થળોએ દોડવાને બદલે રેતી અથવા કાદવ પર ચલાવીને દોડતા પગરખાં પહેરીને કરો. કારણ કે તે તમારા પગને અસર કરશે નહીં, તે તમને તમારા પાચનને મજબૂત કરવામાં પણ મદદ કરશે. આની મદદથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકશો અને તમારી કોઈ પણ જૂની સમસ્યાઓથી છુટકારો મેળવશો. આ અઠવાડિયે તમને સારા નફો થવાની અપેક્ષા છે, જેના કારણે તમે તમારા નફામાં મોટો હિસ્સો એકત્રિત કરી શકશો. સ્થાવર મિલકત પ્રોજેક્ટ અથવા જમીન સંપત્તિમાં આ વધારાના નાણાંનું રોકાણ કરીને તમે તમારા ભવિષ્યને સુરક્ષિત પણ કરી શકો છો. અન્યને સમજાવવાની તમારી ક્ષમતા તમને આ અઠવાડિયે પારિવારિક શાંતિ જાળવવામાં મદદ કરશે. તેથી અન્ય લોકો પર તેમના નિર્ણયો લાદવાની તેમની પોતાની આ ક્ષમતાને અપનાવવાને બદલે અન્યને સમજાવ્યા પછી જ તેઓ કોઈ પણ નિર્ણય પર પહોંચ્યા. આ અઠવાડિયે યોગ ચાલુ છે કે તમારી લવ લાઈફ એકદમ અનુકૂળ રહેશે અને તમે પ્રેમી સાથે પ્રવાસની મજા માણતા જોશો. તમારી લવ લાઈફ મજબૂત રીતે આગળ વધશે અને આ સમયમાં તમે બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકશો. આ અઠવાડિયે મહત્તમ ગ્રહોની દૃષ્ટિ તમારા ભાગ્યને ટેકો આપવા માટે કામ કરશે, જેના કારણે તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે. કેટલાક અભૂતપૂર્વ પડકારો અને અવરોધોનો સામનો કરવો અને પ્રગતિ પ્રાપ્ત કરવી. ગ્રહોની શુભ સ્થિતિ તમારા માટે આ અઠવાડિયે ખૂબ ભાગ્યશાળી બનશે. આ સાથે જો તમે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો અઠવાડિયાનો મધ્યમ અને અંતિમ ભાગ ખૂબ જ શુભ સાબિત થશે, કારણ કે આ સમય દરમિયાન તમને દરેક વિષયને યોગ્ય રીતે સમજવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આ અઠવાડિયે તમારી ચંદ્ર રાશિના ચોથા ભાવમાં ગુરુ મહારાજ બિરાજમાન હશે અને એના કારણે તમને સારો નફો થવાનો યોગ બનશે, જેના કારણે તમે તમારા નફાનો એક મોટો ભાગ ભેગો કરવામાં સફળ થશો. ઉપાય, મંગળવારના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ હવન કરો. નોંધહીન આપવામાં આવેલા ઉપાયોમાં બધા જ કરવાનું જરૂરી નથી. તમારી ક્ષમતા મુજબ આપવામાં આવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય અપનાવી શકો છો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે, મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર